પંચમહાલમાં એક જાગૃત નાગરિકે ન્યાય ન મળતા આત્મવિલોપનની આપી ચીમકી. કોણ છે એ નાગરિક? કોણ છે એ આમ નાગરિક? કોણ છે કે જે પોતાના ન્યાય માટે જિલ્લા તંત્રને આત્મવિલોપનની આપી ચીમકી? શું તંત્ર દ્વારા આવા નાગરિકને ન્યાય મળશે કે પછી આત્મવિલોપન કરવું પડશે? કેટલા સમયથી દોડે છે એ ન્યાય માટે, કેમ નથી મળતો ન્યાય? પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ તાલુકાના દેલોલ ગામના રહીશ અને માજી તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂકેલા રાઠોડ હિંમતસિંહ મનુભાઈ છેલ્લા ચાર ચાર વર્ષથી પુરાવા સહિત અરજીઓ કરવા છતાં ન્યાય ન મળતા તારીખ 5/10/2020 ના રોજ નાયબ કલેક્ટર પ્રાંત સાહેબ ગોધરાને આવેદન પત્ર આપવામાં આવ્યું કે કાલોલ તાલુકાના દેલોલના રહીશ શાહ શારદાબેન નટવરલાલ વગેરે જન્મજાત ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ભળતા નામના ઉપયોગથી મેળવેલ ખોટા દાખલાથી દેલોલ, બેડિયા, મધવાસ, સાતરોટા, ગોગંબા, મસવાડ વગેરે ગામોમાં શાહ જસુદાબેન નટવરલાલ તેમજ તેમના પુત્રોએ વગર ખેડૂત ખાતેદારે વર્ષ 2008 થી આજ દિન સુધીમાં જમીન ખરીદ વેચાણ કરેલ હોય જે બાબતે છેલ્લા ચાર ચાર વર્ષથી પુરાવા સહિત લેખિત અરજીઓ મામલતદાર શ્રી કાલોલ, નાયબ કલેક્ટર શ્રી પ્રાંત ગોધરા તેમજ અધિક કલેક્ટર શ્રી પંચમહાલ ગોધરાને ન્યાય મેળવવા બાબતે ઘણી બધી અરજીઓ તેમજ આવેદન પત્રો આપેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ ન્યાય મળેલ નથી. જે આ બાબતે આ આપેલ આવેદન પત્રના અનુસંધાનમાં ન્યાય નહીં મળે તો આવનાર નજીકના સમયમાં આપની કચેરીએ આત્મવિલોપન અંગેની ચીમકી ઉચ્ચારીશ, જે આપ સાહેબને રૂબરૂ આવેદન પત્ર આપી જણાવું છું. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ. મારું નામ હિંમતસિંહ મનુભાઈ રાઠોડ છે. ગામ દેલોલ, તાલુકા કાલોલ, જિલ્લા કન્નડ અને જાગૃત નાગરિક તરીકે મેં દેલોલ ગામમાં રહી સાહેબ જસોદાબેન નટવાલા જન્મજાત ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ભળતર નામનો ઉપયોગ કરવા માટે સાવલી તાલુકાના ખાતા નંબર 392 6600 આપ્યું છે, જે ખરેખર કાયદેસર ખેડૂત ખાતેદાર નામ પણ સાહેબ જસોદાબેન નટવાલા થાય. સદર દેલોલના રહીશ શાહ જસોદાબેન નટવાલાલે મામલતદાર શ્રી સાવલી પાસેથી જમીન 8/8 તારીખ 11/12/2007 ઉગસ ખેડૂત ખાતેદારનો દાખલો મેળવી અને દેલોલ મુકામે સરે નંબર 289 ખેડૂત ખાતેદાર બનેલ હોય, જે ખરેખર સાત ખોટી રીતે મેળવ દાખલો સાચી સાચા તરીકે ઉપયોગ કર્યો. આ બાબતે મેં મામલતદાર શ્રી કાવલ, કલેક્ટર શ્રી પંચમહાલ, નાયબ કલેક્ટર શ્રી પ્રાંત ગોધરાને વારંવાર પુરાવા સહિત અરજીઓ કરવા છતાં મને ન્યાય મળેલ ન હતો, જે બાબતે મેં ઘણા બધા આવેદનપત્રો આપેલ છતાં આ દિન સુધી પણ ન્યાય ન મળવા બાબતે મેં તારીખ 5/10/2020 રોજ પ્રાંત કલેક્ટરશ્રીને રૂબરૂ મળી મેં આવેદનપત્ર આપેલો, જે ખરેખર આવેદનપત્ર આ ન્યાય ન મળે તો મેં આવનાર સમયના નજીકના સમયમાં ચીમકી જે ઉચ્ચાર છે એ ખરેખર ચીમકી ઉચ્ચારી રહીશ, જે બદલ હું આપને આવેદનપત્ર આપેલ છે. તમારું નામ? મારું નામ રાઠોડ હિંમતસિંહ મનુભાઈ, માજી તાલુકા પંચાયત સભ્યશ્રી દેલોલ.